વડોદરા શહેર જિલ્લામાં જે રીતે કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખી ગત રોજ રાજ્ય મુખ્યમંત્રી દ્વારા શહેર જિલ્લાના ધારાસભ્યો સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજવામાં આવી હતી, જેના અંતર્ગત ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ રજૂઆત કરી હતી કે વડોદરા સહિત ડભોઈમાં પણ ફેલાયેલા કોરોના કેસનું મૂળ નાગરવાડા જ છે, ત્યારે પોલીસ દ્વારા તે વિસ્તારમાં કરાતી કામગીરી શંકાના દાયરામાં છે. તે વિસ્તારના કેટલાક લોકો ભાગી ડભોઈ નાસી આવ્યા હતા, જેમને પકડી પોલીસને માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત મુસ્લિમ સમાજના કોઈપણ વ્યક્તિ કોરોનાથી મૃત્યુ પામે તો તેમની દફનવિધિ માતરિયા કબ્રસ્તાન ખાતે જ કરાય છે, જેના કારણે આસપાસના વિસ્તારની સોસાયટીના લોકોમાં ભયની લાગણી વ્યાપી છે. ત્યારે મૃત્યુ પામનાર વ્યક્તિ જે વિસ્તારનો હોય તે જ વિસ્તારના કબ્રસ્તાનમાં તેની દફનવિધિ થાય તે જરૂરી છે. તે ઉપરાંત ભાયલી સફાઈ કર્મચારીઓ સાથે બનેલી ઘટના, ગોત્રી હોસ્પિટલમાં સફાઈ ન થવી, સગવડોનો અભાવ, જમવા પાણીની તકલીફો અંગે આયોજન કરવાની જરૂરિયાત છે. તેટલું જ નહીં, ગાંધીનગરથી આવતી સૂચનાઓને પણ ગોત્રી હોસ્પિટલમાં અમલ કરાતો નથી. આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ડભોઈમાં એક ફેમિલી નાગરવાડાથી ક્વોરન્ટાઇન લોકડાઉનમાં અને રેડ ઝોન ડિક્લેર કર્યા પછી છેક ડભોઈ સુધી પહોંચ્યું અને એના કારણે અમારે ત્યાં જે એક લૂંટ કેસનો આરોપી પકડાયો હતો એને પોઝિટિવ આવ્યો, એને પકડનાર પોલીસવાળાને પોઝિટિવ આવ્યો. નાગરવાડાથી જે અપડાઉન કરતા હતા પીએચસીમાં કારણ ખાતે એ લેબ ટેકનિશિયનને પોઝિટિવ આવ્યો અને એના કારણે ત્યાં નર્સને પોઝિટિવ, ચારે ચાર કેસ નાગરવાડાને કનેક્ટેડ છે અમારા વિસ્તારમાં. એટલે નાગરવાડાને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાં આગળ ખૂબ જ કાળજી રાખીને કામગીરી કરવી જોઈએ એવું મારું. સાથે સાથે અમારા, હું વડોદરા શહેરનો કોર્પોરેટર છું એટલે કેટલીક રજૂઆતો આવે છે, એમાં ખાસ કરીને માતરિયા કબ્રસ્તાનની રજૂઆતો આવી છે કે ત્યાં તમામ મુસ્લિમ જે આ કોરોના પોઝિટિવ હોય એમને દફનાવવામાં ત્યાં જ આવે છે અને એને લીધે આજુબાજુમાં ટેન્શનનું વાતાવરણ છે. એટલે એક જ કબ્રસ્તાનનો ઉપયોગ ના થાય, જ્યાં જે લોકો રહેતા હોય એ બાજુના કબ્રસ્તાનનો પણ ઉપયોગ થાય એવી સૂચના આપવી જોઈએ. કારણ કે એક જ કબ્રસ્તાનનો ઉપયોગ થવાના કારણે આજુબાજુની તમામ સોસાયટીઓ ટેન્શનમાં છે. કારણ કે એમને એવું થાય છે કે આ ગમે તે અમારી પર લાગશે, તો એને માટે પણ સૂચના આપવી જોઈએ કે એક જ કબ્રસ્તાનનો ઉપયોગ ના થાય. બાકી સરકારી તરફ, તંત્ર તરફથી સારી કામગીરી થાય છે, સારું આયોજન કરવામાં આવ્યું છે. પણ લોકડાઉનમાં થોડીક કાળજી રાખવામાં કે નાગરવાડાથી 40 કિલોમીટર દૂર ગોત્રી હોસ્પિટલનો મેં આપને પણ મેસેજ મોકલાયા હતા કે ત્યાં સફાઈના પ્રોબ્લેમ છે, પૂરતી સગવડો નથી. ગઈકાલે પણ મીડિયાવાળાએ બતાવ્યું હતું કે પાણી પોઝિટિવ હોય એને પણ એ જ પાણી પીવાનું, જે લોકોને ક્વોરન્ટાઇન કર્યા હોય એને પણ એ જ પાણી પીવાનું, જમવા માટેની તકલીફો, આ બધી ગોત્રી હોસ્પિટલમાં તકલીફો છે. એના માટે ખાસ આયોજન કરવું જોઈએ. ગાંધીનગરથી સૂચના આવ્યા પછી પણ કે ગઈકાલે અમારા ભાયલીમાં સફાઈ કર્મચારીઓને મારવામાં આવ્યા, આપની ઓફિસેથી પર પ્રાંતિયોને રાખ્યા છે, કેવી સગવડ છે બધી માહિતી મંગાવવામાં આવી હતી. ભાયલીમાં પરપ્રાંતિયોને રાખ્યા છે 100 ઉપર કુમારશાળામાં, ત્યાં ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓ કામ કરે છે, એમણે એમના કાર્ડ બતાવ્યા છતાં પણ એમને મારવામાં આવ્યા. પોલીસે, હા, આઈકાર્ડ બતાવ્યા છતાં મેં આઈજીને અને ડીએસપીને રજૂઆત કરી છે, એમના તરફથી પોઝિટિવ રિપ્લાય આવ્યો છે કે જે ગુનેગાર હશે એ લોકોની પર પગલા લઈશું. પણ સફાઈ કર્મચારીઓ સાથે આ રીતનું વર્તન થાય એ ખૂબ જ ખરાબ કહેવાય અને એને લીધે સફાઈ કર્મચારીઓને સમજાવવા પડે રાતે, નહીં તો આ તે લોકો બંધ કરવાની વાત પર હતા સફાઈની. આની સાથે જ